Welcome to GG1 Studio Language Tutors. That present friends, we are busy doing the intensive practice for your competitive exam. So, mitro, apne aajna session ma question number 4 je tamne screen par dekhay chhe, ema fill in the blanks with the correct answer from the options given in the brackets. Evu me lakhelu chhe, barobar mitro? To apne step by step badha blanks purvano prayatn kariye. To ek request hai mitro, you have to કન્સન્ટ્રેટ, યુ હેવ ટુ બી સિરિયસ, યુ હેવ ટુ શો ધ ઇન્ટરેસ્ટ મિત્રો. કારણ કે આમાં એક એક ખાલી જગ્યા આપણા માટે મહત્ત્વની છે. તો લેટ અસ સ્ટાર્ટ ધીસ પ્રેક્ટિસ. તો પહેલું લખ્યું છે મિત્રો કે ઇન્ડિયા વન ધ મેચ બાય વન ડેશ. મેં તમને બે ઓપ્શન આપ્યા છે બ્રેકેટમાં, ઇનિંગ અને ઇનિંગ્સ. તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ઓપ્શન મિત્રો. તો આની રીતે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની તમારે કે ઇનિંગ જેવો કોઈ શબ્દ છે જ નહીં ઇંગ્લિશમાં. એટલે ઇન્ડિયા આ જે મેચ છે ને એક ઇનિંગ્સથી જીત્યા. તો આપણે આની અંદર ઇનિંગ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇન્ડિયા વન ધ મેચ બાય વન ઇનિંગ્સ. તો મિત્રો એક યાદ રાખજો, ભૂલથી પણ કદાપી INNING નહીં લખવાનું, એવો કોઈ શબ્દ નથી. બરાબર મિત્રો? હવે બીજું આપણે મિત્રો જોઈએ, કન્વે માય સિન્સિયર ડેશ ટુ યોર પેરેન્ટ્સ. કન્વે માય સિન્સિયર ડેશ ટુ યોર પેરેન્ટ. તો મેં તમને બ્રેકેટમાં રિગાર્ડ અને રિગાર્ડ્સ આપેલા છે. તો તમારા મા બાપને મારા દિલથી પ્રણામ કહેજો. બરાબર મિત્રો? અહીંયા મિત્રો રિગાર્ડ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર, એ યાદ રાખવાનું. કન્વે માય સિન્સિયર રિગાર્ડ્સ. એ પછી મિત્રો આપણે 3 નંબરનું વાક્ય આવ્યા કે ધ સનરાઈઝ ઇઝ અ ગ્રેટ ડેશ. સૂર્યોદય છે ને એ બહુ સરસ દ્રશ્ય છે. તો આની અંદર આપણે પહેલું જે મેં લખ્યું છે ફિનોમેનન. બરાબર મિત્રો? એ યાદ રાખજો, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી 5 રૂપીઝ ઇઝ નોટ એ સ્મોલ એમાઉન્ટ. તો 5000 રૂપીઝ ઇઝ નોટ એ સ્મોલ એમાઉન્ટ. હવે આગળ આપણને ન્યુમેરિકલ સંખ્યા આપેલી છે 1, 2, 3, 4, 5, એના પછી મિત્રો હંમેશા આપણે 1000 જ લખાય, કદાપી એચ લગાડવાનો નહીં. બરાબર? એ પછી આપણે 5 નંબરમાં આવ્યા, ધ કોર્ટ પાસ્ટ ખાલી જગ્યા ફોર ઇઝ રિલીઝ. કોર્ટે એને છોડવા માટેનો ઓર્ડર હુકમ કરે. તો આપણે જ્યારે કોર્ટ હુકમ કરે ને મિત્રો એ ઓર્ડર્સ જ લખાય, આપણે ઓર્ડર કદાપી નહીં લખવાનો. ધ કોર્ટ પાસ્ટ ઓર્ડર્સ જ આવે. એ પછી 6 નંબરમાં મિત્રો મેં તમને આપ્યું છે, હર્ષ હેઝ ગોન એબ્રોડ ફોર હાયર ડેશ. તો હર્ષ ઉચ્ચ અભ્યાસ અર્થે ફોરેન ગયેલો છે, પરદેશ ગયેલો છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા બી આપણે સ્ટડીઝ પ્લુરલમાં આવશે. હર્ષ હેઝ ગોન એબ્રોડ ફોર હાયર સ્ટડીઝ. એ પછી 7 નંબરમાં મિત્રો મેં તમને આપ્યું, વી એન્જોયડ ધ બ્યુટિફુલ ડેશ ઓફ કાશ્મીર. અમે કાશ્મીરની સુંદરતાનો આનંદ માણ્યો. તો અહીંયા મિત્રો યાદ રાખવાનું કે સીનરી આપણે આ રીતે જ લખાય, એનું કદાપી આપણે પ્લુરલ સિનરીઝ કરતા નથી, યાદ રાખજો. SCENERY, દેટ ઇઝ કરેક્ટ આન્સર. એ પછી મિત્રો ધીસ હાઉસ 8 નંબરમાં ઇઝ મેડ ઓફ ડેશ. હવે તમને બ્રેકેટ, આ ઘર પથ્થરનું બનેલું છે. તો આપણને માઇન્ડમાં સ્ટોન્સ લખવાનો મૂડ આવી જાય, પણ જ્યારે કોઈપણ ઘર પથ્થરથી બનેલું હોય ને મિત્રો તો સ્ટોન ઇઝ ધ ઓનલી આન્સર. STONE સિંગ્યુલરમાં લખવાનો આપણે મિત્રો. This house is made of stone. એ યાદ રાખજો, this is very important for your exam point of view. અને એ પછી મિત્રો મેં તમને 9 નંબરમાં આપ્યું છે, વન ઓફ અવર ડેશ ઇઝ ફોલ્ટ ફાઇન્ડિંગ. આપણા જે બધા દુર્ગુણો છે ને એમાંનો એક દુર્ગુણ કેવો છે કે બીજાની ભૂલો શોધવી, બીજાની ભૂલો કાઢવી. તો મિત્રો મેં તમને ગ્રામરના નિયમમાં શીખવાડેલું છે કે ઈચ ઓફ, વન ઓફ, નાઈધર ઓફ, આઈધર ઓફ, એના પછી હંમેશા બહુવચનમાં નામ આવે અને ક્રિયાપદ એક ક્વેશ્ચનમાં આવે, આપણે શીખી ગયા મિત્રો. અહીંયા જુઓ મિત્રો, વન ઓફ આપેલું શરૂઆતમાં તમને, એના પછી નામ આપણે બહુવચનમાં આવે. તો વાઇસ એટલે દુર્ગુણ અને વાઇસ એટલે દુર્ગુણો. તો અહીંયા કરેક્ટ આન્સર કયો આવશે મિત્રો? વાઇસીસ. વન ઓફ અવર વાઇસીસ ઇઝ ફોલ્ટ ફાઇન્ડિંગ. બરાબર મિત્રો? હવે આપણે 10 નંબરનું વાક્ય આવે મિત્રો, કે ધેર આર ટુ ડેશ ઇન ધ વર્ડ વીક. તો વીકનો જે સ્પેલિંગ છે એની અંદર 2 વખત ઈ આવે છે. બરાબર મિત્રો? તો આપણે એની અંદર તમે પહેલો જે જવાબ છે એનું એપોસ્ટ્રોફી એસ, એ યાદ રાખજો મિત્રો. બરાબર?
એ પછી આપણે 11 નંબરમાં આવ્યા મિત્રો, હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ ડેશ. તો ઇંગ્લિશની જે બારાખડી છે એમાં કેટલા શબ્દો છે એવું તમને આપેલું છે. તો અહીંયા મિત્રો આપણે આલ્ફાબેટ આ રીતે જ લખાશે, પ્લુરલમાં નહીં લખાય એ યાદ રાખજો. તો આલ્ફાબેટ ALPHABET, ભૂલથી આપણે એસ નહીં લખવાનું આમાં. અને 12 નંબરમાં આપણે આવ્યા મિત્રો કે એ 4 ચાઇલ્ડ વોઝ વીપિંગ એટ ધ બસ સ્ટોપ. 4 છોકરો બસ સ્ટોપ આગળ રોતો હતો એવું વાક્ય તમને આપેલું છે, બરાબર મિત્રો? તો આની અંદર એ 4 ચાઇલ્ડ, ઇયર્સ લખવાનું નહીં, એ 4 ચાઇલ્ડ વોઝ વીપિંગ એટ ધ બસ સ્ટોપ. હવે મિત્રો તમને એક રિક્વેસ્ટ છે, 13 વાક્ય તમે તમારી જાતે કરજો, ધીસ ઇઝ યોર હોમવર્ક. નેવર ફિશ ઇન ટ્રબલ ડેશ. વોટર લખશો કે વોટર્સ લખશો એ તમે જસ્ટ ટ્રાય ઓન યોર ઓન, થોડો પ્રયત્ન જાતે કરજો. અને કંઈ ડાઉટ પડે તો વી આર વિથ યુ ફ્રેન્ડ. ઓ શી ઇઝ એ ડેશ. ઓ બેચલર એટલે કુંવાર, અને સ્પિન્સ્ટર એટલે કુંવારી. ઓ શી લખ્યું એટલે છોકરીની વાત કરી છે, છોકરા માટે બેચલર લખાય અને છોકરી માટે મિત્રો સ્પિન્સ્ટર લખાય, તમને આવડે છે. તો આની અંદર મિત્રો આપણે કરેક્ટ આન્સર કયો આવશે, સ્પિન્સ્ટર આવશે, બરાબર. તો SPINSTER દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ પછી મિત્રો આપણે થોડા આગળ વધીએ કે મેની ડેશ હેવ બીન પબ્લિશ્ડ ઓન ધીસ ટોપિક. મેની ડેશ હેવ બીન પબ્લિશ્ડ ઓન ધીસ ટોપિક. હવે મિત્રો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી બહુ અગત્યની ખાલી જગ્યા છે કે મેં તમને સિંગ્યુલર પ્લુરલમાં અમુક નિયમ તમને શીખવાડેલો છે કે જે નામની પાછળ SIS આવતું હોય એનું તમારે જો પ્લુરલ ફોર્મ કરવાનું આવે બહુવચન, તો આપણે આઈનો ખાલી ઈ કરી દેવાનો. SIS છેલ્લે દેખાય તમને, તો એમાં આઈ કાઢીને આપણે ઈ કરી દો તો આપણે બહુવચન થઈ જાય. તો આ વાક્યમાં આ ટોપિક પર ઘણા બધા થીસીસ પબ્લિશ કરવામાં આવેલા છે. તો અહીંયા મિત્રો જુઓ, TH SIS આ સિંગ્યુલર છે અને એનું બહુવચન શું થાય, TH SES. આ યાદ રાખજો તમારા ચોપડામાં. અને એ જ રીતે મિત્રો જસ્ટ લિસન બી કેરફુલી, મેં તમને ડાયગ્નોસિસ, ડૉક્ટર આપણને બધું ચેક કર્યા પછી રિપોર્ટ કર્યા પછી ડાયગ્નોસિસ કરે કે ભાઈ આપણને શેનો પ્રોબ્લેમ શું છે, શું રોગ. તો ડાયગ્નોસિસનો સ્પેલિંગ શું થાય, DIAGNOSIS. હું ફરી બોલું મિત્રો, તમારી બુકમાં લખી રાખજો, DIAGNOSIS, બરાબર. હવે તમને કોઈનું એનું ભવિષ્ય કોઈએ પૂછ્યું તો પાછળ SIS આવે છે, બરાબર મિત્રો? તો આપણે આઈની જગ્યાએ ખાલી ઈ કરી દો એટલે તમારું એનું બહુવચન થઈ જશે, બરાબર મિત્રો? તો આપણે થોડા આગળ વધીએ અને આવા બીજા ઘણા બધા નામ છે મિત્રો, હું તમને એક ક્વેશ્ચન બહુવચનમાં શીખવાડતો રહું છું, તમે બી થોડો સેલ્ફ તમારો એટેમ ચાલુ રાખજો, બરાબર. હવે આપણે 16 વાક્ય આવ્યા, આઈ લાઈક ધ ખાલી જગ્યા ઓફ ધ રોમેન્ટિક પોઇટ્સ. તો જે રોમેન્ટિક કવિઓ હોય છે ને એમની કવિતાઓ મને વાંચવાનું બહુ ગમે છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે પોએટ્રી આ જે લખ્યું છે ને એ બહુવચન જ ગણાય, એનું ભૂલથી બહુવચન આપણે વાયનો આઈ કરીને યસ નહીં કરવાનું. પોએટ્રી ઇટ સેલ્ફ ઇઝ એ પ્લુરલ નામ, એનું એક ક્વેશ્ચન બહુવચન સેમ જ રહે છે મિત્રો. હા, પોએટ્રીમાંથી આપણે 10મા ધોરણમાં 11મા 12મા પોએમ શબ્દ આવે છે, પોએમ. તો પોએટ્રી એટલે મહાકાવ્ય, અને એમાંથી નાના નાના કાવ્યો લીધા હોય એને આપણે પોએમ ગણાય. તો પોએમનું બહુવચન પોએમ્સ થાય, પણ પોએટ્રીનું બહુવચન કદાપી પોએટ્રી જ આપણે કરતા નથી મિત્રો, એ યાદ રાખજો. તો આ વાક્યમાં જવાબ POETRY, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર. એ પછી એક 17 વાક્ય તમને હોમવર્કમાં આપું છું કે ધ મોડર્ન વુમેન ડો નોટ લાઇક ધ હાઉસ હોલ્ડ ખાલી જગ્યા. તો આજની જે સ્ત્રીઓ છે એને ઘરકામ કરવાનું ગમતું નથી. તો મેં તમને વર્ક્સ આપેલું છે અને વર્ક આપેલું છે, તો આ તમે થોડો જાતે પ્રયત્ન કરજો મિત્રો, બરાબર. અને કંઈ ડાઉટ પડે તો અમે તમને ક્લેરિફાય કરીશું. અને ધ પ્રાઇસ ઓફ ડેશ હેઝ ઇન્ક્રીઝ. હવે શાકભાજીના ભાવ વધી ગયેલા, તો મિત્રો ધ પ્રાઇસ ઓફ વેજીટેબલ્સ જ લખાય, કદી વેજીટેબલ ના લખાય, એકલું વેજીટેબલ્સ આપણે આ લખવાનું, ધીસ ધ કરેક્ટ આન્સર. અને ગૌરી 3 ડિગ્રી કોર્સમાં જોડાયેલી છે, બરાબર. તો મેં તમને વાક્ય આપ્યું છે, ગૌરી હેઝ જોઈન્ડ એ 3 ડિગ્રી કોર્સ. તો આની અંદર 3 ડિગ્રી કોર્સ, 3 યર્સ નહીં લખવાનું મિત્રો, 3 ડિગ્રી કોર્સ, દેટ ઇઝ કરેક્ટ આન્સર.
એ પછી મેં તમને 20 નંબરમાં આપ્યું છે મિત્રો કે માય ફાધર ઇઝ ડેશ એમ એ ફ્રોમ દિલ્હી યુનિવર્સિટી, મારા પપ્પા દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ એ થયેલા છે. તો મિત્રો અહીં તમે ધ્યાન રાખજો કે મેં તમને આર્ટિકલના ટોપિકમાં શીખવાડેલું છે કે અહીં લખાવ્યું છે એમ, એનો પ્રોનાઉન્સિએશન વોવેલ સાઉન્ડથી થાય એમ એ, એટલા માટે આપણે આની આગળ આર્ટિકલ એન એમ એ આવશે. માય ફાધર ઇઝ એન એમ એ ફ્રોમ દિલ્હી યુનિવર્સિટી. તો એમ એ, એમપી, એમએલએ આ બધાની આગળ આપણે આર્ટિકલ એન લગાડી, યાદ રાખજો. અને મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આર્ટિકલના ટોપિકમાં અમે તમને બીજો પણ અમારા બધા વિડીયો આવી રહ્યા છે કે કઈ જગ્યાએ આપણે આર્ટિકલ એ એન ધમાં ધ્યાન રાખવું, કઈ જગ્યાએ આપણે આર્ટિકલ ધ નથી વપરાતો, એ બધું અમે તમને વિધિન કપલ ઓફ ડેઝ એ અમારો વિડીયો આવી રહ્યો છે મિત્રો. તો ડોન્ટ મિસ ટુ વોચ દેટ વિડીયો, જેથી કરીને તમને આર્ટિકલના ટોપિકમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર મિત્રો? તો હવે આપણે 21 નંબરનું વાક્ય આપ્યું છે, મેની ડેશ પોલીસમેન ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇટ. મેની ડેશ પોલીસમેન ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇટ. તો મિત્રો આપણે મેની એ, એના પછી આપણે સિંગ્યુલર નામ આવે અને સિંગ્યુલર ક્રિયાપદ આવે, એ યાદ રાખજો. મેની એ તમારે બુકમાં લખી રાખો, મેની એ રચના તમે એક્ઝામમાં લખો તો એના પછી સિંગ્યુલર નામ, અહીંયા જો પોલીસ મેન લખ્યું છે, એમએ એન, અને ક્રિયાપદ ઇઝ લખ્યું. તમે ચોપડામાં લખી નાખો મેની એ આવે તો પ્લસ સિંગ્યુલર એકવચન નામ અને એકવચન ક્રિયાપદ. તો અહીંયા જવાબ કયો આવશે મિત્રો? સાચો, મેની એ પોલીસમેન. ઘણા બધા પોલીસમેન આમાં ઇન્વોલ્વ થયેલા છે. બરાબર મિત્રો? એકલું મેની આવે તેના પછી નામ બહુવચનમાં ક્રિયાપદ બહુવચન, પણ મેની એ આવે મિત્રો તેના પછી સિંગ્યુલર નામ અને સિંગ્યુલર ક્રિયાપદ, અર્થ બંનેને એક જ થશે મિત્રો. પણ આ રચના તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી પૂછાતી હોય છે. બરાબર? હવે એક આ સિમ્પલ વાક્ય તમે હોમવર્કમાં જાતે કરજો મિત્રો, ઇન ગુજરાતી લેટર્સ આર રિટન ડેશ ધ લાઇન. ગુજરાતી ભાષામાં જે લેટર્સ હોય ને એ લાઇનની નીચે લખવામાં આવે છે. તો અહીં તમે બિલો લખશો કે અંડર લખશો એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે મિત્રો, થોડું હોમવર્ક કરજો. બરાબર? એ જ રીતે 23 નંબરનું બી તમને વાક્ય આપું છું હોમવર્કમાં, ધ કેટ ઇઝ સિટિંગ ડેશ ધ ટ્રી. ધ કેટ ઝાડની નીચે બેઠેલી છે. તો તમે બિલો લખશો કે અંડર લખશો એ તમે પ્રયત્ન કરજો. અને 24 નંબરનું વાક્ય, 25 નંબરનું વાક્ય અને 26 નંબરનું વાક્ય, બરાબર મિત્રો, એ પણ તમે હોમવર્કમાં લખી લો કે ફ્લોર ઇઝ મેડ, જે લોડ છે ને એ ઘઉંમાંથી બનાવવામાં આવેલા છે. પછી એનો ડ્રેસ સિલ્કમાંથી બનેલો છે. અને હી ઇઝ બ્લાઇન્ડ ડેશ ધ લેફ્ટ આઈ. બરાબર મિત્રો? એક ડાબી આંખે આંધરો છે. હવે ત્રણ વાક્ય મેં તમને બીજા હોમવર્કમાં આપ્યા છે મિત્રો, એ થોડો પ્રયત્ન કરજો જેથી કરીને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય મિત્રો. એ પછી 27 નંબરમાં મેં તમને આપ્યું છે કે અવર કોલેજ ઇઝ એફિલિએટેડ ડેશ જોધપુર યુનિવર્સિટી. તો અમારી કોલેજ જોધપુર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, અમારું એફિલિએશન છે એની સાથે. તો અહીંયા મિત્રો જનરલી છોકરાઓની ભૂલ થઈ જતી હોય છે કે એ લોકો વિથ લખતા હોય, આમાં કરેક્ટ આન્સર તમારો મિત્રો ટુ આવશે, એફિલિએટેડ ટુ. બરાબર મિત્રો? અને અહીંયા 30 નંબરમાં આપ્યું છે હર્ષ ઇઝ એબો ડેશ ઇન ધ રેન્ક. રેન્કમાં હર્ષ મારાથી ઉપર છે, મારાથી આગળ છે એવા અર્થમાં. તો હર્ષ ઇઝ એબો મી લખાય, આઈ નહીં લખાય મિત્રો. બરાબર? એ યાદ રાખજો. પછી ઓલ ડેશ યુ સે ઇઝ ટ્રુ. તમે જે કંઈ પણ કહો છો ને એ સાચું છે. તો મિત્રો આપણે મેં તમને અમુક બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરમાં શીખવાડ્યા છે નિયમમાં, કે ઓલ, એવરીથિંગ, સમથિંગ, નથિંગ, ઓનલી, એના પછી હંમેશા આપણે દેટ આવે છે. આપણે એક વાક્ય તમને ખાલી યાદ કરાવું કે જેટલું ચમકે એટલું બધું સોનું ના હોય, તો તમે શીખી ગયા છે કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. તો આ જ વાક્યમાં તમને ઓલ પછી તરત બ્લેન્ક આપી છે અને બ્રેકેટમાં ધેટ અને વોટ બે ઓપ્શન આપ્યા છે મિત્રો. તો આની અંદર કયો જવાબ સાચો આવશે મિત્રો? ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર, એ યાદ રાખવાનું તમારે. ઓલ ધેટ યુ સે, તમે જે કંઈ પણ કહો છો એ સાચું છે. બરાબર મિત્રો? એ પછી આપણે હુ ઇઝ ધેટ, ત્યાં કોણ છે? ઇટ્સ ડેશ. હવે ઇટ્સ આઈ આવશે કે મી આવશે મિત્રો? આ એક તમે હોમવર્કમાં તમારું વાક્ય પ્રયત્ન કરજો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યાં કોણ છે? તો ત્યાં હું છું.
અથવા એ હું છું. ઇટ ઇઝ આઈ આવશે કે મી આવશે એ તમે થોડો પ્રયત્ન કરજો. તમે જે પણ બુક્સ વાંચતા હોય, જે બી તમારી મટીરિયલ હોય, અત્યાર સુધી તમે જે પણ ગ્રામરના નિયમ શીખ્યા હોય એમાં 30 નંબરનું વાક્ય થોડો પ્રયત્ન કરજો. બરાબર મિત્રો? હવે યોર એક્સેન્ટ ઇઝ બેટર ધેન ડેશ, તમારા જે ઉચ્ચાર છે ને એ મારા કરતાં વધારે સારા છે. ઇઝ બેટર ધેન માઇન આવશે મિત્રો. આમાં સંબંધક સર્વનામનું બીજું રૂપ છે મિત્રો. આપણે સંબંધક સર્વનામના રૂપો બધા આપણે પહેલું રૂપ અને બીજું રૂપ તમે શીખી ગયેલા છો, છતાં બી હું તમને થોડું યાદ કરાવડાવું. એક એક્ઝામ્પલ આપું. માય, અવર, યોર, હિઝ, હર એ સંબંધક સર્વનામનું પહેલું રૂપ ગણાય. એના પછી તમે વાક્યમાં ઉપયોગ કરો તો એના પછી તરત નામ આવવું જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધીસ ઇઝ માય બુક. તો માય પહેલું રૂપ છે સંબંધક સર્વનામનું, એટલા પછી મારે બુક લખવું જ પડે. પણ એ વાક્યમાં જો મારો માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ એવા સંબંધક સર્વનામના બીજા રૂપનો જો ઉપયોગ કરવો હોય તો એ રૂપ આપણે બે રીતે વપરાય. જો મેં તમને પહેલા રૂપ માટે કયું વાક્ય આપ્યું કે ધીસ ઇઝ માય બુક, હવે આપણને એક્ઝામમાં એમ કહે કે ભાઈ યુઝ માઇન, આ વાક્યમાં માઇન વાપરો, તો માઇન કેટલી રીતે વપરાય મિત્રો? બે રીતે વપરાય. તો કાં તો વાક્યની શરૂઆતમાં મૂકો તમે સંબંધક સર્વનામનું બીજું રૂપ, અને એના પછી તરત ક્રિયાપદ મૂકવું પડે. તો હું બોલું છું મિત્રો, માઇન ઇઝ ધીસ બુક, આ પણ ચાલે. અને બીજો એક જવાબ હોય કે તમે વાક્યની છેલ્લે મૂકી દો, તો તમે કઈ રીતે લખશો આના મિત્રો? કે ધીસ બુક, ધીસ બુક ઇઝ માઇન, ફૂલ સ્ટોપ. તો સંબંધક સર્વનામનું પહેલું રૂપ અને બીજું રૂપ આમ ઇઝી છે મિત્રો, પણ પરીક્ષામાં આપણો એક પણ માર્ક ના કપાય એની થોડી પ્રેક્ટિસ કરજો. અને કંઈ પણ ડાઉટ હોય તમને કહેજો, એ પોઈન્ટ પણ અમે કવર કરી લઈશું. બરાબર? હવે 32 નંબરનું વાક્ય મેં તમને આપ્યું છે મિત્રો, કે ધ લેટર વેન્ટ ડેશ ધ કાર્પેટ. હવે પત્ર છે ને શેત્રંજીની નીચે ગયો. હવે અંડર એટલે પણ નીચે થાય, બીનીથ એટલે પણ નીચે થાય, બિલો એટલે પણ નીચે થાય. આ ત્રણમાં નીચે સ્પેલિંગ છે તો આપણે પરીક્ષામાં થોડા કન્ફ્યુઝ થવાના. તો આ વાક્યમાં મિત્રો તમે મને ધ્યાનથી સાંભળો કે કોઈ વસ્તુ અડીને કોઈની નીચે હોય ને, કોઈ વસ્તુ અડીને કોઈની નીચે પડી હોય તો એના માટે આપણે બીનીથ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાશે મિત્રો? એ યાદ રાખજો તમે, બીનીથ, BENEATH. તો આની અંદર આપણે પત્ર શેત્રંજીની જે કાર્પેટની નીચે અડીને પડેલો છે એટલી તો આપણને ખબર પડે, તો એમાં બીનીથ શબ્દ સાચો આવશે. બરાબર મિત્રો? એ પછી આપણે મેં 33 નંબરનું વાક્ય આપણે જોઈએ કે વી વિઝિટેડ ધ માઉન્ટ આબુ લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયે માઉન્ટ આબુની મુલાકાત લીધી. તો બ્રેકેટમાં તમને આપ્યું છે ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ રી રાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો આ મિત્રો બહુ અગત્યનું વાક્ય છે, આમ તમને ઇઝી લાગે કે આમાં કોઈ જગ્યાએ ભૂલ નથી, કે અમે ગયા અઠવાડિયે માઉન્ટ આબુની મુલાકાત લીધી. તો મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે માઉન્ટ આબુ દુનિયામાં એક જ છે, એટલા માટે તમને એમ થાય કે હું આર્ટિકલ ધ લખું. પણ આ એક રોંગ કન્સેપ્શન છે. માઉન્ટ આબુ એકચ્યુઅલી રાજસ્થાનની પર્વતમાળામાં આવેલું એક નાનું હિલ સ્ટેશન છે. ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ માઉન્ટેન્સ. તો જ્યારે તમે કોઈ પર્વતના એક ભાગની વાત કરતા હોય, વેન યુ આર ટોકિંગ અબાઉટ ધ પાર્ટ ઓફ ધ એન્ટાયર માઉન્ટેન્સ, તો નો આર્ટિકલ ઇઝ રિક્વાયર્ડ. આમાં કોઈ આર્ટિકલ નહીં આવે મિત્રો. તો સાચું વાક્ય શું થશે મિત્રો? તમે ધ્યાનથી તમારે બુકમાં લખી રાખજો કે વી વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ વીક. આર્ટિકલ ધ નહીં આવે, કોઈ આર્ટિકલ નહીં આવે, એ એન ધ ત્રણમાંથી કોઈ પણ ના આવે. આવું તમને એક બીજું પ્રેક્ટિસ માટે આપો મિત્રો. તમને માઉન્ટ આબુની જગ્યાએ કદાચ માઉન્ટ એવરેસ્ટ આપેલું હોય. માઉન્ટ એવરેસ્ટ આપેલું હોય તો માઉન્ટ એવરેસ્ટ હિમાલયના પર્વતમાં આવેલું એક શિખર છે. તો જો તમે હિમાલયની વાત કરતા હોય આખા પર્વતની, તો ધ હિમાલય જ લખાય. પણ માઉન્ટ એવરેસ્ટ એમાં આવેલું એક શિખર છે એની વાત કરો તો એની આગળ કોઈ આર્ટિકલ ના આવે. આપણે એમ બોલીએ વી વિઝિટેડ માઉન્ટ એવરેસ્ટ લાસ્ટ વીક, અમે ગયા અઠવાડિયે માઉન્ટ એવરેસ્ટની મુલાકાત લીધી. તો માઉન્ટ એવરેસ્ટની આગળ નો આર્ટિકલ ઇઝ રિક્વાયર્ડ, કોઈ આર્ટિકલ આવે જ નહીં. તો મિત્રો યાદ રાખજો, તમારી નોટમાં મારી સાથે સાથે લખતા રહેજો પ્લીઝ. તો માઉન્ટ આબુ અને માઉન્ટ એવરેસ્ટ
એ આખા પર્વતમાં આવેલો એક ભાગ છે, એક હિલ સ્ટેશન છે અને એક શિખર છે, તેની આગળ નો આર્ટિકલ ઇઝ રિક્વાયર્ડ. બરાબર મિત્રો? તો હવે 34 નંબરનું વાક્ય મેં તમને આપ્યું છે કે આઈ એમ એ સ્ટુડન્ટ, આઈ વિલ ડેશ ધીસ એક્ઝામ ટુમોરો. હું વિદ્યાર્થી છું, હું આવતીકાલે આ પરીક્ષા આપીશ. તો મિત્રો, આ તો આપણે પોઈન્ટ ઘણા ટાઈમ પહેલાં આપણે શીખી ગયેલા છે કે જ્યારે સ્ટુડન્ટ પરીક્ષા આપે ને અને સર પરીક્ષા લે, ત્યારે ગીવ એન્ડ ટેકનો રૂટીન અર્થ બદલાઈ જાય. ગીવ એટલે આપવું થાય, ટેક એટલે લેવું થાય, એ તમને આવડે. પણ આ અર્થ ઉલટો ક્યારે કરવાનો કે જ્યારે સ્ટુડન્ટ પરીક્ષા આપતો હોય તો એ વખતે આપણે શું કરવાનું? આપવાનું ઇંગલિશ ટેક લખવું પડશે, અને સર તમારા પરીક્ષા લે તો એ વખતે સર ઇઝ ગિવિંગ યુ ધ એક્ઝામ એન્ડ ધ સ્ટુડન્ટ ઇઝ ટેકિંગ ધ એક્ઝામ. તો હું વિદ્યાર્થી છું, અહીંયા તમને આપી દીધું છે. બરાબર મિત્રો? હું પરીક્ષા આપીશ આવતીકાલે, આ પરીક્ષા. તો આ વાક્યમાં મિત્રો, સ્ટુડન્ટ પરીક્ષા આપે છે એટલે અહીંયા આપણે ટેક જ આવશે, ભૂલથી ગીવ નહીં લખવાનું. સ્ટુડન્ટ ઇઝ ટેકિંગ ધ એક્ઝામ એન્ડ સર ઇઝ ગિવિંગ ધ એક્ઝામ. સર પરીક્ષા લે એટલે ગીવ શબ્દ વપરાય. પછી 35 નંબરનું વાક્ય આપ્યું છે મિત્રો, ડેશ માય પર્સ. તો ઇટ ઇઝ માય પર્સ એટલે ઇટ્સ આવે તો એ પોઝિટિવ એડજેક્ટિવ. બરાબર? પોઝિટિવ સર્વનામ, અને ઇટ ઇઝ લખ્યું છે મિત્રો, તો તે મારું પર્સ છે. તો ઇટ ઇઝ માય પર્સ, આ જવાબ સાચો છે, યાદ રાખજો. બરાબર? હવે ઇટ્સ ક્યારે વપરાય તમે પાછો યાદ રાખજો મિત્રો. આઈટીએસ એપોસ્ટ્રોફી ના હોય તો હું તમને સમજાવું. ધીસ ઇઝ ધ બ્રોકન ચેર. આ ચેર, ખુરશી તૂટેલી છે, એનો પાયો તૂટી ગયેલો છે. તો ડેશ લેગ ઇઝ બ્રોકન, તો ઇટ્સ લેગ. હવે ઇટ્સમાં તેનો માલિકી બતાવવું છે, પોઝિશન. તો આઈટીએસ આવશે, એમાં એપોસ્ટ્રોફી એસ નહીં આવે. પણ આ વાક્ય મેં જે આપ્યું છે 35 નંબરનું, એમાં આપણે ઇટ ઇઝ માય પર્સ, તે મારું પર્સ છે, તમને આવડે. એ પછી આપણે 36 નંબરના મિત્રો લખ્યા કે ખાલી કે ગોઈંગ ટુ સ્કૂલ હી વેન્ટ ઇન ધ ગાર્ડન. હવે ઇન્સ્ટેડ ઓફ એટલે મિત્રો શું થાય? ને બદલે, તમને આવડે, ને બદલે. અને ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, એ વિરોધ બતાવે, પેલું ને બદલે થાય. તો સ્કૂલે જવાને બદલે એ બગીચામાં ગયો, આપણે એવું જ લખાય ને મિત્રો. તો ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ સ્કૂલ હી વેન્ટ ઇન ધ ગાર્ડન, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો. એ પછી 37 નંબરમાં આવ્યા મિત્રો આપણે કે નો વન કેન ડ્રિંક ડેશ વોટર. કોઈ બી વ્યક્તિ ખાલી જગ્યા પાણી પી શકતું નથી. કેવું? તો ઉકળતું એટલે બોઇલિંગ થાય, અને બોઇલ્ડ એટલે ઉકારેલું. તો નો વન કેન ડ્રિંક બોઇલિંગ વોટર, ઉકળતું પાણી કોઈ ના પી શકે, આ યાદ રાખજો મિત્રો. નો વન કેન ડ્રિંક બોઇલિંગ વોટર. બરાબર? એ પછી 38 નંબરમાં મિત્રો આપણે આવ્યા કે આઈ કોંગ્રેચ્યુલેટ યુ ડેશ યોર બ્રિલિયન્ટ સક્સેસ. બરાબર મિત્રો? તો હું તમને તમારી જે જરૂરથી સફળતા છે એના માટે અભિનંદન આપું છું. તો આપણે જ્યારે મિત્રો કોઈને અભિનંદન આપીએ ને એની જરૂરથી સફળતા માટે, તો આ વાક્યમાં મિત્રો તમારે યાદ રાખવાનું કે આઈ કોંગ્રેચ્યુલેટ યુ યોર બ્રિલિયન્ટ સક્સેસ. તો આમાં ભૂલથી છોકરાઓ ફોર લખી લેતા હોય, પણ સાચું પ્રેપોઝિશન કયું આવશે મિત્રો? ઓન આવશે. આઈ કોંગ્રેચ્યુલેટ યુ ઓન યોર બ્રિલિયન્ટ સક્સેસ, ઓન ઇઝ ધ કરેક્ટ પ્રેપોઝિશન આમાં જવાબ મારે. એ પછી મિત્રો આપણે આઈ એમ નોટ અશેમ્ડ ડેશ માય પોવર્ટી, મને મારી ગરીબાઈની ચિંતા નથી. આઈ એમ નોટ અશેમ્ડ, આ યાદ રાખજો. બરાબર મિત્રો? તો અશેમ્ડ પછી ટુ બી અશેમ્ડ પછી પ્રેપોઝિશન ઓફ જ આવશે મિત્રો, એ યાદ રાખજો. એ યાદ રાખવાનું, તમારે અશેમ્ડ પછી ઓફ આવશે. આઈ એમ નોટ અશેમ્ડ ઓફ માય પોવર્ટી, ઓફ ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી 40 નંબરમાં મિત્રો આવે આપણે કે હિઝ નેચર ઇઝ અ બીટ ડેશ. હવે એનો નેચર કેવો છે? થોડો એને વાતે વાતે ચીડી જાય એવો એનો સ્વભાવ હોય છે. બરાબર મિત્રો? તો ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, અને TESTY ટેસ્ટી એટલે નાની નાની વાતોમાં જેને ખોટું લાગી જાય એવું સ્વભાવ હોય એને ટેસ્ટી બોલાય. આ મિત્રો યાદ રાખજો, આ શબ્દ મેં તમને પહેલાં પણ અમારા વિડીયોમાં શીખવાડી દીધેલા છે. બરાબર મિત્રો? તો આપણે 40 વાક્યોની પ્રેક્ટિસ કરી, એમાં અમુક તમને મેં હોમવર્ક પણ આપ્યા છે મિત્રો. બરાબર? તો ડેફિનેટલી ડૂ સમ હોમવર્ક, અને કંઈ પણ ડાઉટ હોય તમારી, કંઈ પણ ક્વેરીઝ હોય તો મિત્રો, વી આર વિથ યુ. તો ફ્રેન્ડ, એટ પ્રેઝન્ટ લેટ અસ સ્ટોપ હિયર.
So friend, did you like this video? I am sure you would have enjoyed all the blanks of this video. So do like our videos, do inform your friends, relatives and well-wishers about this video. And friend, please don't forget to subscribe our channel for more and more updates. That means we are departing friends with the hope to meet in our next session. In the meanwhile, friend, bye.